नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में विषय गणित प्रकरण नंबर दस दसमो अने सोमो भाग विषय अभ्यास करशु। तो सौ प्रथम तो तमने जणावुं के आ प्रकरण पाठ्यपुस्तकना अभ्यास पहला घणी बधी एवी अन्य माहितीओ छे जेनो अभ्यास करवो खूब ज जरूरी छे। એમાં દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર, શુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર, પછી એકમો આવે છે। એકમો ક્યાં ક્યાં? તો કે એક મીટર બરાબર સો સેમી, એક સેમી બરાબર દસ મીમી, એક રૂપિયો બરાબર સો પૈસા, આ રીતના એકમો પણ આપણે શીખવા પડશે। એ આવડી જાય પછી આપણે પાઠ્યપુસ્તકની મદદથી પ્રકરણ આગળ ભણી શકશું। સૌ પ્રથમ અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે છે દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર અને શુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર, એટલે બે એકબીજાની વિરુદ્ધ હોય। શુદ્ધ અપૂર્ણાંક આપ્યો હોય એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકાય અને દશાંશ અપૂર્ણાંક આપ્યું હોય એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકીએ। સૌ પ્રથમ તો દશાંશ અપૂર્ણાંક ને શુદ્ધ અપૂર્ણાંક આપણે બંને તમારી બાજુમાં લખેલા છે, પણ એની વિરુદ્ધનું કાર્ય છે એ તમારો પ્રશ્ન છે। તો કે પેલું જો દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો, એટલે આ ચારના છેદમાં દસ એ તમારે ગણવાના છે શુદ્ધ અપૂર્ણાંક, અને એને તમારે ફેરવવાના છે દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે। તો સિમ્પલ વસ્તુ સાવ કે તમારા ચેપ્ટરનું નામ જ છે દસમો અને સોમો ભાગ, એટલે કાં છેદમાં દસ હોય કાં તો છેદમાં સો હોય। આ બે જ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે દાખલા શીખી શકીએ। તો ચાલો આપણે શરૂઆત કરીએ કે પહેલો વસ્તુ છે દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો। તો દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો આપણે પહેલા તો સંખ્યાનો છેદ જોવો પડે, જે રકમ આપણને આપેલી છે ને એનો છેદ જોવો પડે। તો મેં આમાં આઠ રકમ લખી છે ઉદાહરણ સ્વરૂપ, એમાં ઘણા રકમમાં દસ છે છેદમાં, ઘણામાં સો છે અને ઘણામાં નથી। તો જે સંખ્યામાં દસ કે સો ન હોય તો પેલા એ સંખ્યાને દસ સોમાં ફેરફાર કરવો પડે, તો એ હું તમને હમણાં શીખવાડું છું। ચાલો તો શરૂઆત કરીએ પેલો દાખલો, અને સાવ સિમ્પલ વધતી કે શુદ્ધ અપૂર્ણાંક આપ્યું છે અને તમારે દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે। તો સાવ સિમ્પલ વસ્તુ કે છેદમાં જેટલા શૂન્ય હોય એટલા અંશના આંકડા પહેલા પોઈન્ટ, એટલે દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર થઈ ગયું। હજી એક વખત રિપીટ કરું કે છેદમાં જેટલા શૂન્ય હોય એટલા અંશના આંકડા પહેલા પોઈન્ટ। તો હવે આપણને ડાઉટ જાય, પેલા દાખલામાં ડાઉટ જશે બધાય, ભાઈ જે પેલો દાખલો છે એમાં ચારના છેદમાં દસ આપ્યા છે તો સંખ્યા તો એક જ રહી, છેદમાં એક શૂન્ય તો એક જ સંખ્યા અંશ, તો આ ચાર મેં લેખી, માની લો લેખી ચાર, એની આગળ મેં પોઈન્ટ મૂક્યો। મેં તમને હમણાં કીધું હતું કે ભાઈ જેટલા ઝીરો છેદમાં હોય એટલા અંશના આંકડા પહેલા પોઈન્ટ આવે, તો એક ઝીરો છે એક આંકડા પહેલા પોઈન્ટ, તો આગળ શું કરવું? તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે આગળ જો કોઈ પણ વસ્તુ ના હોય તો ઝીરો લગાડી શકાય છે, ખાસ ધ્યાન રાખવા। કોઈ પણ સંખ્યાને આગળ ઝીરો લગાડવાથી કિંમતમાં ફેર પડતો નથી, જો સંખ્યાની પાછળ શૂન્ય લાગે તો કિંમતમાં વધારો થાય છે। ચાલો બીજું, સોળના છેદમાં દસ, તો છેદમાં એક ઝીરો એટલે એક આંકડા પહેલા પોઈન્ટ, એટલે છ ની પહેલા પોઈન્ટ, તો આગળ એક છે એટલે આપણે શૂન્ય મૂકવાની જરૂર નથી, એટલે એક પોઈન્ટ છ। પછી છે ચોવીસના છેદમાં દસ, તો એક આંકડા પહેલા પોઈન્ટ, તો એક આંકડા પહેલા પોઈન્ટ મૂકીએ એટલે ચાર ની પહેલા પોઈન્ટ મૂકવાનો છે, તો આગળ બે છે એટલે ઝીરો મૂકવાની જરૂર નથી, બે પોઈન્ટ ચાર। છ ના છેદમાં સો, છ ના છેદમાં સો છે એટલે તમારે સમજી લેવાનું કે તમારે બે આંકડા પહેલા પોઈન્ટ મૂકવો પડે, બે આંકડા પહેલા પોઈન્ટ મૂકવો પડે, તમારે અંશમાં એક જ અંક આપેલો છે જો છ, તો એ તમે છ મૂકો, તમારે ફરજિયાત બે અંક કરવા જવું પડશે, તો આગળ ઝીરો મૂકશો એની આગળ પોઈન્ટ મૂકશો, એની આગળ એ કાંઈ નથી એટલે આપણે ઝીરો મૂકી શકીએ છીએ, એટલે છ ના છેદમાં સો ને
दशांश अपूर्णांक में 0.06 लखी सकते। चौद ना छेद में शो तो बे अंक पहला पॉइंट तो चौदह अपने आपा है एनी पहला पॉइंट आग कई नहीं एटले जीरो। 124 ना छेद में शो बे अंक पहला पॉइंट एटले 24 पहला पॉइंट आगर छे एक एक मुकी देवानो एटले 1.24 बराबर। हवे बे दाखला छे दुविधा वाला दुविधा कई रीते तो के जो छेद में 100 ही नथी छेद में 10 ही नथी तो छेद में 10 अथवा 100 करवा जावा पड़े पछी आपणे दशांश अपूर्णांक में फेरवी सकी। तो 5 छे तो 5 ने एवी कई संख्या वडे गुणशो तो 10 थाय। तो 5 ने आपणे 2 वडे गुणी 5 गुणिया 2 तो ऊपरनी संख्या वडे ऊपरनी संख्या ने तमारे 2 वडे गुणवी पड़े એટલે 3 2 6 5 2 10 હવે 6 ના છેદમાં 10 આવી ગયું તો આને તમે દશાંશ અપૂર્ણાંકમાં લખી જ શકો કે એક આંકડા પહેલા પોઈન્ટ એટલે 6 ની પહેલા પોઈન્ટ આગળ કઈ નથી એટલે 0 બરોબર। એવી રીતના 9 ના છેદમાં 25 તો 25 ને એવી કઈ સંખ્યા વડે ગુણશો તો 10 તો નથી સોચ કરવાના થશે 25 ગુણ્યા 4 9 ગુણ્યા 4 બરોબર 9 4 36 અને 25 4 100 36 ના છેદમાં 100 બે અંક પહેલા પોઈન્ટ એટલે 36 ની આગળ જ પોઈન્ટ આવી જાય છે આગળ કઈ નથી એટલે 0। આ વસ્તુ આપણે શીખા શુદ્ધ અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર। હવે જે શીખવાનું છે એ છે દશાંશ અપૂર્ણાંક આપ્યા છે શુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો। સિમ્પલ વસ્તુ આમાં કેમ છેદમાં જેટલા 0 હતા એટલા આંકડા પહેલા પોઈન્ટ એમ આની અંદર ઈ કરવાનું છે કે પોઈન્ટ પછી જેટલા આંકડા છે એટલા 0 છેદમાં આવે એટલે 2 1 અંક હોય તો 10 2 અંક હોય તો 100 એ રીતના। તો અહીંયા 0.6 છે એટલે છેદમાં તો 10 જ આવશે અને અંશમાં પોઈન્ટ દૂર કરીને લખી નાખવાનું પણ 0 આગળ લખો કે ના લખો કાંઈ ફેર પડતો નથી। 1.9 એટલે પોઈન્ટ પછી 1 આંકડો એટલે 10 અને પોઈન્ટ દૂર કરીને લખી નાખો એટલે 9 19 9.4 છેદમાં 10 સિમ્પલ 1 પોઈન્ટ પછી 1 આંકડો એટલે છેદમાં 10 જ આવે એ કન્ફર્મ પોઈન્ટ દૂર કરીને લખી નાખો એટલે 94 12.9 પોઈન્ટ પછી 1 આંકડો છેદમાં 10 129 પોઈન્ટ દૂર કરો એટલે 0.04 પોઈન્ટ પછી 2 આંકડા એટલે છેદમાં ખબર પડી જ જવી જોઈએ 100 આવે અને ઉપરની સંખ્યા પોઈન્ટ દૂર કરીને લખો એટલે ફક્ત 4 કારણ કે આગળ 0 છે ઈ લખવાથી કિંમતમાં કાંઈ ફેર પડતો નથી એટલે લખવાના નહીં। 0.18 પોઈન્ટ પછી 2 આંકડા એટલે અહીંયા છેદમાં 100 અને ઉપર પોઈન્ટ દૂર કરીને લખો એટલે ખાલી 18 2.24 24 પોઈન્ટ પછી 2 આંકડા એટલે છેદમાં 100 અને અંશમાં પોઈન્ટ દૂર કરો એટલે 224 4.03 એટલે પોઈન્ટ પછી તો 2 જ આંકડા છે। તો હવે જો આ દાખલો મેં એટલે જ મૂક્યો છે કે આમાં 0 પોઈન્ટ દૂર કરીને વચ્ચે આવે છે એટલે આપણે 403 લખવા પડશે જો એ 0 આગળ હોત તો આપણે 0 ન લખીએ તો ચાલે એટલે આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે। આનું હોમવર્ક પણ આપીશ દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો અને શુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અભ્યાસ કરવાનો છે એકમો। એકમો એટલે શું તો તમને બધાને ખ્યાલ હશે વજનના એકમ આવે પ્રવાહીના એકમ આવે પછી અંતરના એકમ આવે જેમ કે રૂપિયા પૈસા કિલોમીટર મીટર મીટર સેન્ટીમીટર સેન્ટીમીટર મીમી પછી આપણે આ જોઈએ તો મિલીમીટર લીટર કિલોલીટર આવી રીતના એમ તમારે ધોરણ 5ના આ પ્રકરણમાં 3 એકમ આવે છે કે મીટર સેમી સેમી મીમી રૂપિયા પૈસા સેમી એટલે સેન્ટીમીટર મીમી એટલે મિલીમીટર ખાસ યાદ રાખવાનું છે। હવે મીટરનું સેમીમાં રૂપાંતર શીખવાનું સેમીનું મીટરમાં આમાં સેમીનું મીમીમાં અને મીમીનું સેમીમાં આમાં રૂપિયાનું પૈસામાં અને પૈસાનું રૂપિયામાં આટલી વસ્તુ આપણે ખાસ શીખવાની છે ત્યારબાદ જ આપણે આગળના પ્રકરણની ટેક્સ્ટબુકમાંથી અભ્યાસ કરી શકશું જો એ ખ્યાલ નહીં આવે તો બીજો ખ્યાલ આવશે નહીં એટલે ચાલો પેલો મુદ્દો લખ્યો છે મીમીમાં રૂપાંતર કરો। હવે મીમીમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે સંખ્યા તમને સેમીમાં આપેલી હોય ખાસ ધ્યાન રાખવાનું અથવા મીટરમાં આપેલી હોય આમાં આપણને સેમીમાં આપી મેં નોંધ લખી છે જો
જ્યારે સેમી માંથી મિમી માં રૂપાંતર કરવાનું હોય ત્યારે 10 વડે ગુણાકાર આવે છે। આ ફરજિયાત એટલે કમ્પલસરી આ જ વસ્તુ આવે, પછી ત્રિરાશી આવશે પણ આ મુદ્દો ખાસ। મેં દરેક વસ્તુની અંદર રૂપાંતર છે એમાં મેં બધાની અંદર મુદ્દો નોંધ કરીને લખેલો છે। આમાં તમારે 10 વડે ગુણાકાર શા માટે, કારણ કે 1 સેમી બરાબર 10 મિમી, કા 10 વડે ગુણાકાર હોય કા 10 વડે ભાગાકાર, બરોબર। હવે ધારો કે પોઈન્ટની અંદર કોઈ સંખ્યા આપેલી હોય એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં, તો તમારે પેલા એને શુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીને લખી લેવું। તો આને શુદ્ધ અપૂર્ણાંકમાં લખીએ તો બધાને ખ્યાલ છે 4/10 સેમી થાય, બરોબર। ત્યાર પછી સિમ્પલ વસ્તુ કે સેમીથી જ શરૂઆત થાય દાખલો ગણવાની, કે 1 સેમી બરાબર 10 મિમી, તો 0.4 એટલે કે 4/10 સેમી બરાબર કેટલા મિમી, ત્રિરાશી કહેવાય। અને જો હું લખું કે 1 સેમી બરાબર 10 મિમી, તો 4/10 સેમી બરાબર કેટલા મિમી, બરોબર। આને ત્રિરાશી કહેવાય, ત્રિરાશી એટલે ત્રણ પદ, પહેલું બીજું અને ત્રીજું। અને હંમેશા યાદ રાખવાનું, ત્રિરાશીને તમે ગુણકમાં લખો ત્યારે પહેલું પદ હંમેશા છેદમાં જાય 1 સેમી, પછી અંશમાં બીજું પદ ગુણ્યા ત્રીજું પદ એટલે 4/10, બરોબર। સમજાઈ ગયું બધાને? સેમી તો સેમી સેમી છેદ ઉડે, 10/10 છેદ ઉડે, તો વધ્યું શું? ફક્ત 4 મિમી। તો આનો જવાબ આપણે કહી શકીએ કે ભાઈ 0.4 સેમી ને મિમી માં રૂપાંતર કરતા 4 મિમી આવે છે। ત્યાર પછી બીજો દાખલો, 9 સેમી આપેલા છે એને તમારે મિલીમીટર એટલે કે મિમી માં રૂપાંતર કરવાના છે, તો ત્રિરાશી સેમ ટુ સેમ, કે 1 સેમી બરાબર 10 મિમી, તો 9 સેમી બરાબર કેટલા મિમી, ત્રિરાશી મળી ગઈ। મેં હમણાં શીખવાડ્યું કે છેદમાં પહેલું પદ 1 સેમી, બીજું પદ 10 મિમી ગુણ્યા ત્રીજું પદ 9 સેમી। હવે છેદ ઉડે, સેમી સેમી ઉડી ગયા, છેદમાં 1 હોય કે ના હોય એ કઈ ગણવાની જરૂર રહેતી નથી, કારણ કે 9 × 1 = 9, 10 × 1 = 10 થાય સીધા। 10 × 9 = 10 × 9 = 90 મિમી, તો આનો જવાબ આવશે 9 સેમી બરાબર 90 મિમી થાય। જો બાળકો આનો ડાયરેક્ટ જવાબ પણ આપણે આપી શકીએ, પણ ત્રિરાશી એટલા માટે શીખવાડું છે કે ભવિષ્યના સમયની અંદર ત્રિરાશી આવર્તી હોય તો અમુક દાખલા ગણવા સહેલા પડે। ત્યાર પછી સેમીમાં રૂપાંતર કરો, તો નોંધ વાંચો ખાસ કે જ્યારે મિમી માંથી સેમીમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે 10 વડે ભાગાકાર આવશે, પણ એ ક્યારે ખબર પડશે? ત્રિરાશી શીખશું ત્યારે। હવે મિમી છે તો મિમી થી શરૂઆત કરવાની દાખલાની, કે ભાઈ 10 મિમી બરાબર 1 સેમી, તો 3 મિમી બરાબર કેટલા સેમી, ઓકે। તો ચાલો, છેદમાં આવશે 10 મિમી, અંશમાં 1 સેમી ગુણ્યા 3 મિમી, છેદ ઉડે, ખાલી મિમી મિમી ઉડે, બાકી 3 × 1 = 3 સેમી છેદમાં 10। હવે તો આ તો તમને ખબર પડી ગઈ ને, શુદ્ધ અપૂર્ણાંક આવી ગયું છે, શુદ્ધ અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો, તો કે ભાઈ છેદમાં 1 શૂન્ય, 1 અંક પેલા પોઈન્ટ, તો 1 અંક જ આપ્યો છે 3, એની આગળ પોઈન્ટ અને એની આગળ શૂન્ય, એટલે કેટલું થાય? 0.3 સેમી। આ આપણા 3 મિમી ને સેમીમાં રૂપાંતર કરો એટલે 0.3 સેમી થાય। બીજો દાખલો, 15 મિમી ને તમારે સેમીમાં રૂપાંતર કરવાના છે, એટલે મિમી થી દાખલાની શરૂઆત થાય આ રીતે, 10 મિમી બરાબર 1 સેમી, તો 15 મિમી બરાબર કેટલા સેમી, ત્રિરાશી આવી ગઈ। હવે બધાને ખ્યાલ જ છે કે છેદમાં 10 મિમી,
बीजू पद एक सेमी गुणिया पंदर मीमी 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 ना छेद उड़े એટલે વધ્યું શું पंदर सेमी छेद में दस दशा सपूर्णांक में लखो छेद में एक शून्य એટલે એક આંકડા પહેલા પોઈન્ટ એટલે 1.5 સેમી આ રીતે આપણે સેમી નું મીમી માં અને મીમી નું સેમી માં રૂપાંતર શીખ્યા ચાલો બળકો હવે બીજો એકમ છે પહેલો એકમ ભણ્યા હતા આપણે સેમી માંથી મીટર મીમી માં રૂપાંતર અને મીમી માંથી સેમી માં રૂપાંતર હવે જે છે એ સેમી માંથી મીટર માં રૂપાંતર અને મીટર માંથી સેમી માં રૂપાંતર ચાલો શીખીએ સિમ્પલ વસ્તુ નોંધ મે સરસ મજાની મૂકી છે બધા વિદ્યાર્થીઓને ખબર પડી જાય તે માટે સેમી માં રૂપાંતર કરો તો નોંધ વાંચો જ્યારે મીટર માંથી સેમી માં રૂપાંતર કરવાનું હોય મીટર આપ્યા છે પ્રશ્નમાં અને સેમી માં રૂપાંતર કરવાનું છે તો 100 વડે ગુણાકાર આવશે સિમ્પલ વસ્તુ આમનો ડાયરેક્ટ જવાબ પડે 6 મીટર સેમી માં 600 સેમી ડાયરેક્ટ ખબર પડી જ જાય છે પણ ત્રિરાશી મેં તમને આગળ કીધું તે પ્રમાણે કે ત્રિરાશી આવડે તો દાખલો સરળતાથી અને વ્યવસ્થિત આપણે સમજી શકીએ તો જો 6 મીટર ને સેમી માં રૂપાંતર કરો મીટર થી શરૂઆત થાય 1 મીટર બરાબર 100 સેમી ખાસ યાદ રાખવાનું 1 મીટર બરાબર 100 સેમી તો 6 મીટર બરાબર કેટલા સેમી થઈ ગયું યાદ આ ત્રિરાશી પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું આપણે ગોતવાનું છે એટલે પહેલું પદ હંમેશા ક્યાં જશે છેદમાં 1 મીટર બીજું પદ 100 સેમી ગુણ્યા ત્રીજું પદ 6 મીટર 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 ઉદગાયક એટલે 100 ગુણ્યા 600 6 ગુણ્યા 6 સોરી એટલે 600 સેમી તો મેં તમને દાખલાની શરૂઆત કરી આ પહેલા જ કહી દીધું કે આનો જવાબ 600 સેમી આવે પડી ડાયરેક્ટ દઈ શકાય ત્યારે એ રીતના દાખલા ગણવાના હોય ત્યારે ડાયરેક્ટ જવાબ લખવાનો અને વિવરણ સહિત લખવાનો હોય ત્યારે આપણે ત્રિરાશી મૂકવી પડે ત્યાર પછી બીજો દાખલો 18 મીટર સિમ્પલ મૂકો ત્રિરાશી 1 મીટર બરાબર 100 સેમી તો 18 મીટર બરાબર કેટલા સેમી ત્રિરાશી મુકાઈ ગઈ પછી ડાયરેક્ટ સિમ્પલ દાખલો ત્રિરાશીમાં ખ્યાલ જ છે બધાને પ્રથમ પદ છેદમાં એટલે 1 મીટર બીજું પદ 100 સેમી ગુણ્યા ત્રીજું પદ 18 મીટર 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 ગાયબ 18 ગુણ્યા 100 એટલે 1800 સેમી 18 મીટર બરાબર 1800 સેમી થાય સિમ્પલ વસ્તુ સાવ હવે આમાં એનું વિરુદ્ધ મીટરમાં રૂપાંતર કરો તો નોંધ વાંચો જ્યારે સેમીમાંથી મીટરમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે 100 વડે ભાગાકાર આવશે ભાગાકાર એટલે ત્રિરાશી જે રીતની બનશે સેમી આપ્યા તો સેમીથી ત્રિરાશીની શરૂઆત થાય કે ભાઈ 100 સેમી બરાબર 1 મીટર તો 200 સેમી બરાબર કેટલા મીટર લખો 100 સેમી બરાબર 1 મીટર તો 200 સેમી બરાબર કેટલા મીટર સિમ્પલ હવે ત્રિરાશી આવી ગઈ છેદમાં 100 સેમી અંશમાં બીજું પદ એટલે 1 મીટર બરાબર ગુણ્યા ત્રીજું પદ એટલે 200 સેમી 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 ગાયબ 2 0 ગાયબ એટલે વધ્યા કેટલા 2 મીટર એકમ ભેગો લખવો જ પડે એકમ ન લખો તો જવાબનો ખ્યાલ આવે નહીં સેમીમાં છે કે મીટરમાં છે એકમ તો દરેક દાખલાની પાછળ લખાવો જ જોઈએ 2000 સેમી સિમ્પલ મૂકો ત્રિરાશી 100 સેમી બરાબર 1 મીટર તો 2000 સેમી બરાબર કેટલા મીટર થઈ ગઈ ત્રિરાશી ત્રિરાશીને ગુણકમાં લખો એટલે 100 સેમી અંશમાં 1 મીટર ગુણ્યા 2000 સેમી 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 ગાયબ
बे शून्य गायब। हवे वीस वधा, वीस एक वीस, वीस एक वीस, एकम आवशे मीटर, एटले 2000 सेमी बराबर 20 मीटर। आ खास बे विरुद्ध ज होय, एक नो गुणाकार थाय, एक नो भागाकार थाय। सिम्पल वस्तु कहू बाळको, नाना एकम माथी मोटा एकम मां रूपांतर करवानुं होय त्यारे भागाकार, अने मोटा एकम माथी नाना एकम मां रूपांतर करवानुं होय त्यारे गुणाकार। आ साव सिम्पल रीत, त्रिराशि मुकवानी जरूर पड़ती नथी, पण जो दशांश अपूर्णांकमां रकम आपेली होय तो पेला तमारे एने शुद्ध अपूर्णांकमां रूपांतर करी अने दाखलो गणवानी शरूआत करवानी।